નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, આપણી પાસે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો 4 માર્ક માટેનો ક્વેશ્ચન. અત્યારની જે પેપર સ્ટાઇલ છે ને એ મુજબ બહુ બંધ બેસતા મેં પ્રશ્નો લીધેલા છે. ઓકે, 3 વિદ્યુત વિભાજન કોષ એ બી સી જે અનુક્રમે ZnSO4, AgNO3 અને કોપર સલ્ફેટ, તો 3 મેં વિદ્યુત કોષ દર્શાવી દીધા. અહીંયા દ્રાવણ લઈ લીધું એ બી સી, એમાં મેં ZnSO4 મૂકી દીધું, રાઈટ, બીમાં મેં AgNO3 મૂકી દીધું, સીમાં મેં કોપર સલ્ફેટ મૂકી દીધું. હવે આ બધાને જો આ જોઈન્ટ તમને ખબર પડશે, આ કયું જોડાણ છે, આ કયું જોડાણ છે, શ્રેણી જોડાણ છે મિત્રો. કયું જોડાણ છે? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણને કારણે શું ફાયદો થાય હમણાં વાત કરીએ. કયું જોડાણ છે? તો કે ભાઈ શ્રેણી જોડાણ છે. સમજો, એક વિદ્યુત જે કોષ છે એમાં એના કોઈ એક વિદ્યુત ધ્રુવને બીજા વિદ્યુત કોષના વિદ્યુત ધ્રુવ સાથે જોડેલો છે. તમને પ્રશ્ન એવું કહે છે કે કોષ બીમાં એટલે કે આમાં 1.45 ગ્રામ એજી પ્રાપ્ત થયું છે. તો પહેલા એ જણાવો કે જો વિદ્યુત પ્રવાહ 1.5 એમ્પિયર હોય તો કેટલો સમય તમે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હશે કે જેથી AgNO3 એટલે કે બી ના વિદ્યુત કોષની અંદર તમને 1.45 ગ્રામ એજી મળ્યું છે. 1.45 ગ્રામ એજી મળ્યું છે, 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો છે. કેટલો ટાઈમ ભાઈ? તો એ જ આપણે મેળવવાનું છે ને. તો એ મેળવવાનું છે, સાથે સાથે મેળવવાનું ભાઈ કેટલું ઝીંક મળશે અને કેટલું કોપર નિક્ષેપિત થયું છે એ પણ મેળવવાનું. ટૂંકમાં 3 પોઈન્ટ છે, કેટલું ઝીંક, કેટલું કોપર અને ટાઈમ. ટાઈમથી શરૂઆત કરીએ જેની જરૂર પડશે આગળ. તો આઈ ઇઝિકલ શું થાય? ક્યુ ઓપન ટી. ટી ઇઝિકલ શું થાય? ક્યુ ઓપન આઈ. તો આ શું છે? ક્યુ અપોન આઈ. તો હવે આ ક્યુ ઓપન આઈ મેળવવું હોય તો મને એમ કે શું આ ટાઈમ મેળવવો હોય તો શું જોઈએ? ક્યુ ની જરૂર પડે અને આઈ ની જરૂર પડે. ક્યુ મને નથી આપ્યો પણ આઈ તો આપ્યો છે ને 1.5. તો ક્યુ એટલે શું થાય? વિદ્યુતનો જથ્થો. આપણે વિદ્યુત ભાર બોલતા હોય, વિદ્યુતનો જથ્થોને શું કહેશું? આપણે ક્યુ કહેશું ને. તો હવે ક્યુ કઈ રીતે મેળવશું સાહેબ? જો અહીંયા મજા આવશે. મને મારે પકડવો કઈ પ્રશ્ન? અહીંથી પકડાય આ ડિટેલ કામ આવશે. એજી પ્લસ, એક ઇલેક્ટ્રોન જો હું એજી પ્લસ ને આપું તો મને એજી મળે ને સાહેબ? હા કે ના? યસ, ખ્યાલ છે ને? વર્કશીટ તમને આપી હતી ને જેને આપણે સોલ્વ કરી, બધામાં રિએક્શન તમને હવે આવડે છે. યસ, એક ફેરા અહીં દેખાય છે, એક મોલ લીધો એટલે એક ફેરાડે 108 ગ્રામ. 108 ગ્રામ શું છે ભાઈ? એનો મોલર વેટ છે. એનો શું છે? મોલર વેટ. તો મને જણાવો કે 145 ગ્રામ માટે મારે કેટલા ફેરાડે દેવા? તો તમને ખ્યાલ હોય તો કહી દઉં, 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 96,487 કુલમ. આપણે જસ્ટ આ જ આંકડો યુઝ કરવાનો છે, 96,500 કુલમ. મતલબ કે એક મોલ હોય ને, પ્રતિ મોલ લખવો જરૂરી નથી, પણ એક મોલ માટે એક મોલ વિદ્યુતનો જથ્થો થયો. આ કેટલો થયો? એક મોલ વિદ્યુતનો જથ્થો. એટલે આ 1 મોલ વિદ્યુતનો જથ્થો થયો, એટલે કે 6.022 × 10³ અને 1.6 × 10⁻¹ કરો ને તમે, એટલે તમને આ પ્રાપ્ત થશે 96,487. 1 મોલ વિદ્યુતભારનો જથ્થો એટલે આટલા અણુઓ માટેનો વીજભાર થઈ ગયો. રેડી? એ મેં તમને સાબિત કરી દીધું સાઈડમાં. તો મેં ત્રિરાશિ મૂકી ફેરાડે, ફેરાડેને કુલમમાં કરવા માટે, કે 1 ફેરાડે આટલા, તો આટલા એક એટલા, 1 ફેરાડે આટલા, તો આટલા એક એટલા. તો 1.45 × 1 × 96,500 × 108 મૂકી દીધા, જેથી મને ક્યુ મળી ગયો કેટલો? 1295.6 કુલમ. તો હવે હું આ સૂત્રમાં મૂકી શકું કે નહીં? મેં સમીકરણ 1 કહી દીધું, તો આ વીજભારને સમીકરણ 1 માં મૂકતા 1295.6 ભાગ્યા 1.5, જેથી મને ટાઈમ મળ્યો સેકન્ડની અંદર મળે. હંમેશા યાદ રાખવાનું છે, અહીંયા ટી જે છે એ સેકન્ડમાં છે અને આઈ જે છે એ એમ્પિયરમાં છે. આઈ જે છે એ કેમાં છે? તો કે ભાઈ એમ્પિયરમાં છે, રાઈટ? તો મૂકી દીધું અહીંયા સૂત્રમાં મૂક્યું, જેથી મને એનો સમય મેં મિનિટમાં મેળવી લીધો, 14.4 મિનિટ. હવે તમારે કલાકમાં જોતો હોય કલાકમાં મેળવી શકો, વર્ષમાં જોતો હોય વર્ષમાં મેળવી શકો. ઓકે, જોજો આમાં આગળ. હવે મને બીજા પોઈન્ટ કીધા હતા, કેટલું ઝીંક અને કેટલું કોપર પ્રાપ્ત થશે. તો હવે હું શું વિચારીશ કે જો આ લાઈન ત્રણેય કોષને શ્રેણીમાં જોડેલા છે, પરિણામે ત્રણેયમાં સરખો વિદ્યુતનો જથ્થો પસાર થયો છે. મતલબ કે સમાન ક્યુ પસાર થયા છે, એમાં સમાન ક્યુ પસાર થયા છે. તો રિએક્શન શું કહે છે? ઝીંક પ્રાપ્ત કરવું હોય તો Zn+2 બે ઇલેક્ટ્રોન આપો તો ઝીંક મળી જાય. મતલબ કે 2 ફેરાડે આપો, મેં ડાયરેક્ટ અહીંયા કન્વર્ટ કરી દીધું છે, 2 × 96,500 કુલમ, તો 65 ગ્રામ ઝીંક મળે. તમે કેટલા કુલમ આપો છો? આ ક્યાંથી લાવ્યા આંકડો સાહેબ તમે?
તો આ આંકડો જોઈ લો, અહીંથી લાવ્યો છું 1295.6, તો એ આંકડો મેં અહીંયા મૂક્યો, એટલા કુલમે કેટલા ત્રિરાશિ મૂકીને મને મળી ગયું 0.4363 ગ્રામ ઝીંક. પ્રાપ્ત થતું કોપર, તો કોપર માટેની રિએક્શન, કોપરની રિએક્શન શું છે ભાઈ? Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવણ શું થઈ જાય? કોપર સોલિડ 2×96,500 કુલમ 63.5 ગ્રામ, તો આટલા એ કેટલા જેની ત્રિરાશિ મૂકી જેથી મને કોપર. જો સિમિલેરિટીઝ જેવું આવે, શું કામ કે ફેરાડેનો નિયમ પાલન થાય ને, ફેરાડેનો નિયમ. ક્લિયર? તો આ રીતે તમે મેળવી શકો કોપર અને ઝીંક. ઓકે.